ಶರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜ. ಲೋಯಾಧಾಮ್ ಮಂದಿರ್ಮಾ ಪ್ರಗಟ ವಿರಾಜಮಾನ್ ಪಿಯುಡಾ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜ್ ದಿವ್ಯ ರೂಪೆ આપણી સાથે સભામાં રહેલા પ્રાણપ્યારા પૂજ્ય ગુરુજી, વંદનીય સંતો, આપ સર્વે વહાલા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આઈએ બડે પ્યાર કે સાથ હરિ ચરિત્રામૃત સાગર કી ઇસ મધુર કથા મેં પ્રવેશ કરે. श्री हरि चरित्रामृत सागर पूर छठू तरंग अग्यारमू. श्री हरि को प्रताप अति पूर्वासे नृप जो बोलत भय कर जोरी के चरण सीर धरी सोवू. ભગવાન શ્રીહરિ સંતો સાથે વિચરણ કરતા શિયાણી ગામમાં પધાર્યા છે. ગામના દરબાર ભગવાન શ્રીહરિનો અત્યંત પ્રતાપ નિહાળી બંને હાથ જોડી ચરણોમાં મસ્તક નમાવી અને બોલ્યા. ડોંગરેજી દાદા એમ કહેતા, પદાર્થથી પ્રસન્ન થાય એનું નામ જીવાત્મા, અને કેવળ પ્રણામથી પ્રસન્ન થાય એનું નામ પરમાત્મા. પ્રણામનું નામ છે નમન. મન ન મન, હે પ્રભુ, આ મન હવે મારું નથી, હવે તમારું છે. પરમાત્માના ચરણોમાં મન મૂકી દેવું ને એ જ સાચું નમન છે, એ જ સાચું વંદન છે, અને એ જ સાચા પ્રણામ છે. રાજા છે, હાથ જોડ્યા, ચરણોમાં મસ્તક નમાવી બોલ્યા. જે બોલે છે ને રાજા, સાંભળવા જેવું છે. જાદુગારે તુમ સત્ય હો, તુમ સમ ઓર ન કોય. જાદુગારે તુમ સત્ય હો, તુમ સમ ઓર ન કોય. ઓર કે જાદુ મલિન હે, શુદ્ધ જાદુ તવ સોય. પ્રભુ, તમે સાચા જાદુગર છો, તમે ખરેખર મારા ઉપર જાદુ કર્યું લાગે છે. જીવ પ્રાણી માત્ર તમારા જાદુથી ખેંચાયા છે. આપના સમાન બીજો કોણ હોઈ શકે? બીજાના જાદુ તો મલિન છે, પણ આપનો જાદુ અતિશય શુદ્ધ છે. શ્રીમદ ભાગવત એમ કહે છે, ભગવાન નટવર છે. નટ એટલે ગુજરાતીમાં, ચોખ્ખી ગુજરાતીમાં કહેવું હોય તો ખેલાડી, અને નટવર એટલે મહાખેલાડી. ભગવાન કેવા છે? ગ્રેટ મેજિશિયન, ગ્રેટ પોલિટિશિયન. કોઈ પણ ક્ષેત્રમાં તમે લો તો એની આગળ કયો શબ્દ લાગે?
કોઈ એવો વિષય નથી. સ સર્વજ્ઞ યો વેત્તિ યુગપત સર્વમ પ્રત્યક્ષેણ સદાશ્વતઃ. એક સાથે એક સમયમાં તમામ વસ્તુને જે જાણે છે પરમાત્મા છે, એના જેવો બીજો કોણ જાદુગર હોઈ શકે. મેવુ નામનું નાનું ગામ, એ ગામમાં ભૂખણ ભાવસાર જ્ઞાતિના એક હરિભક્ત, એના ઘરે ભગવાન બેઠા છે. એમાં એટલો બધો રડવાનો અવાજ સંભળાય, મહારાજે પૂછ્યું આટલું બધું કોણ રડે છે? હૈયા ફાટ રુદન. હરિભક્તોએ કહ્યું, મહારાજ બાજુનું ઘર અડીને છે ને ત્યાં દીકરાનો જન્મ થયો છે. આટલી વાત સાંભળીને મહારાજને કુતૂહલ વધી ગયું, દીકરાનો જન્મ થયો ને આટલું બધું રુદન? હા હા મહારાજ, એ જ વાત કરીએ છીએ. દીકરો જન્મ્યો આનંદની વાત હતી, પણ એના કરતાં દુઃખ એ વાતનું થયું, જન્મેલો દીકરો એને હાથ પણ નથી ને પગ પણ નથી, હાવ બુઠ્ઠો જન્મ્યો છે, હાહાકાર મચી ગયો છે. કરુણ આક્રંદ કરે છે પરિવાર કે વિધાતાએ કેટલી મોટી ભૂલ કરી. આજે જન્મેલો આ બાળક 90-90 વર્ષ 95-95 વર્ષની જિંદગી કેમ પૂરી કરી શકશે? આ બાળકના 50-100 વર્ષનું દુઃખ એનો પરિવાર જોઈ નથી શકતો. કહેવાય છે ને, જેના કોઈ નથી એના મહારાજ છે. કહ્યું, એમને કહો ને અમારા ભગવાન છે, અહીંયા લાવો. સમાચાર આપ્યા, ગોદડામાં વીટીને એ બાળકને લાવવામાં આવ્યો, મહારાજના ચરણમાં મૂક્યો. મહારાજને પણ ખરેખર દયા આવી ગઈ. ફૂલ જેવું નાનું બાળક પણ પગ પણ નહીં, હાથ પણ નહીં, હાથ અને પગ વિનાનું બાળક જોઈ ભગવાન શ્રીહરિના હૃદયમાં દયા પ્રગટી. મહારાજે પોતાનો હાથ લાંબો કર્યો, એ બાળકના હાથ પાસે હાથ અડાડે અને જેમ ઝાડમાંથી ડાળ ફૂટે ને એમ એના શરીરમાંથી હાથ ફૂટ્યા. હા, જમણો હાથ, ડાબો હાથ, જમણો પગ, ડાબો પગ, આખો પરિવાર જોતો રહ્યો, આ શું, આ શું, આ શું. હરિભક્તોએ કહ્યું, આ અમારા ભગવાનનો પ્રતાપ છે. આ પ્રતાપ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. શું ન કરી શકે? મૂંગા પાસે વેદ બોલાવી શકે, પાંગળા પાસે પર્વત ચડાવી શકે, આ જ તો દયા છે મારા મહારાજની. જીવનમાં બે વાત લખી રાખો, બે વાત જીવનમાં લખી રાખો. આપણે એમ માનીએ છીએ ને હું કરું છું, આના જેવી આપણી કોઈ ભૂલ નથી. અને જ્યારે આપણે એમ માનીશું ને હું નહીં મારા મહારાજ કરે છે, ત્યારે કોઈ કાર્ય આપણું અધૂરું રહેવાનું નથી. આ બીજી વાત. અમારા બાબુ કાકા ઉદાહરણ છે. આ કથાના સ્થાનેથી કોઈની પ્રશંસા કરવી ને આ વ્યાસ ગાદીનો અપરાધ છે. વક્તાના ધર્મમાં લખ્યું, વાસ્તવિકતાની બહાર ક્યારેય પણ અતિરેકથી ન બોલાય. વિવેક સાથે બોલું છું. સામે જૂના સંત નિવાસમાં મેં સંતો રહ્યા, તમે બધા સાક્ષી છો. એ સમય દરમિયાન 6-8 મહિના સુધી સંતોના ભીના કપડાનું પોટલું માથે મૂકી અને આખી બજાર વચ્ચે દાદા નીકળતા 8 મહિના કપડા સંતોના ધોયા છે મને. હા, એ તો સમજી શકાય. ત્યારે એક ઘટના ઘટેલી. ઇન્ડિયાથી એક બાળક આવેલો, એને અહીંયા એડમિશન મળ્યું. ભરવાના પૈસા નહોતા. બાબુ કાકાએ પેટ્રોલ પંપ ઉપર જોબ કરી, 3 વર્ષ સુધી જોબ કરીને જેટલો એ છોકરાનો ખર્ચો હતો, એ આખો ખર્ચો પૂરો કરવા માટે 3 વર્ષ સુધી પેટ્રોલ પંપ ઉપર એમણે જોબ કરી. વિચારો, હજી તાળી પાડવાની જરૂર નથી. આવી એક નહીં, 2-3-4 ઘટના મેં સાંભળી. દાદા બેઠા હતા, મેં પૂછ્યું કે દાદા તમે આટલું બધું કરો છો, થોડું તમારો પણ વિચાર કરો. દાદાએ શું કહ્યું ખબર? સ્વામી, આ 2 કપડાં પહેર્યા છે ને, આ 2 કપડાં સિવાય મારું કશું જ નથી. મારા ખિસ્સામાં 1 ડોલર નથી. પણ નરસિંહ મહેતાની જેમ, મને યાદ છે શબ્દો, નરસિંહ મહેતાની જેમ હું ઠાકોરજીને પ્રાર્થના કરું, ઠાકોરજી આ ગરીબ છે, બિચારો છે, એનું કોણ કામ કરશે, એનો કોણ હાથ ઝાલશે? અને હું સંકલ્પ કરું
મને ખબર નથી ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે, કરનારો એ છે, હું તો નિમિત્ત છું. આપણે નિમિત્ત કેમ નથી બનતા? આપણે તો આખો પોટલો ટોપલો માથે ઉપાડી લઈએ છીએ. કર્યું હોય કોઈ કે, આપણે ત્યાં જૂની વાત છે ને, ઘર ઘરમાં એવું દેખાતું બધી જગ્યાએ, સારું કામ થાય તો યશ લેનારા 100 માણસ નીકળે, અને ઘરમાં કચરો હોય કોઈ પૂછે આ કચરો કોણે નાખ્યો, પેલા કે મેં નહીં, પેલા કે મેં નહીં, પેલા કે મેં નહીં, તો શું બાજુવાળા નાખવા એવા છે? યશના ભોગતા એક ભગવાન છે. જ્યારે માણસને યશ લેવાની, યશ મેળવવાની કામના જાગે છે ને, એનાથી મોટો સ્વાર્થ નથી. કેવી અદ્ભુત વાત છે, પ્રભુ તમે જાદુગર છો, સૌથી શ્રેષ્ઠ જાદુગર તમે છો. ભગવાનનું જાદુ શું વાત કરવી, આપે અનંત કોટી બ્રહ્માંડોની રચના કરી છે, તેનો પ્રલય કરો છો, આપની માયા અનંત છે, તેનો કોઈ પાર પામી શકતા નથી. આ બધું ભગવાનનું જાદુ છે. શું છે બોલો? આકાશમાં આટલું બધું પાણી રાખવામાં આવે છે એ ભગવાનનું જાદુ નથી? બોલો તો ખરા. આ પૃથ્વી અધ્ધર આકાશમાં છે, આમ ગોળ ગોળે ફરે છે, અને આમાંય ફરે છે સૂર્યની, પોતાની ધરી ઉપર ફરે, ચારે બાજુ ફરે. વિજ્ઞાન કહે કરોડો બિલિયન્સ ઓફ યર્સથી ફરે છે, છતાં એની પરિભ્રમણની સ્પીડ એવી ને એવી રહી છે. તો આ કોણે કર્યું? બોલો તો ખરા, કોણે કર્યું? કળા અપરંપાર એનો કોણ હે પામે વિચાર, કળા અપરંપાર એવી તારી કળા, ભગવાનની અપરંપાર. અરે ક્યાં વિચાર, તમે જ્યાં જ્યાં કહેવાય છે ને, કોઈ એવો ખૂણો નથી, આ ધરતીના કણ કણમાં ઈશ્વરનું ઐશ્વર્ય સમાયું છે. ધરતીના કણ કણમાં ભગવાનનું ઐશ્વર્ય સમાયું છે. આપણી આંખોમાં જો ભગવાન જોવાની નજર આવી જાય ને, કણ કણમાં ક્યાં ભગવાનનું ઐશ્વર્ય નથી? તમે વિચારો, આ કાળી ધરતી હોય આ બાજુ, અને એ ધરતી ઉપર તમે આંબો વાવો, ફળ કેવું આવશે? ગળ્યું. અને એ જ ધરતીમાં આ બાજુ તમે આંબલી વાવો તો ફળ કેવું આવશે? બોલો, ખબર હોય તો બોલો, ના જોયું તો કયો, પછી આજે જમાડીએ તમને. એ જ ધરતીમાં બાજુમાં લીમડો વાવો તો ફળ કેવું આવશે? વિચારો, શેરડી વાવો તો ફળ કેવું આવશે? કાળી ધરતી, કોઈ રસ વિનાની ધરતી, રંગ વિનાની ધરતી, એમાં ગુલાબ વાવો તો લાલ સરસ મજાના ગુલાબ, વિચાર તો કરો, એ રંગ આવ્યો ક્યાંથી? એ જ ધરતી ઉપર તમે મોગરાના ફૂલ વાવો તો કેવા સરસ મજાના મોગરાના સફેદ ફૂલ થાય. આપણને એમ થાય કાળી ધરતી આટલા બધા રંગ, આટલા બધા રસ કોણ ઉત્પન્ન કરે છે? કરનારો આ છે મારો મહારાજ, એની ઈચ્છાથી બધું થાય છે. ભગવાનની માયા અપાર છે, બ્રહ્માની શક્તિ પણ અપાર છે, છતાં તે આપની શક્તિ એટલે કે માયા તેને કળી શકતા નથી. શિવ અને ઇન્દ્રાદિ જગતનો આધાર છે, છતાં તેઓ પણ આપની લીલાને જોઈને ભૂલા પડે છે. આપ સદા દિવ્ય ધામમાં બિરાજો છો, અનંત દિવ્ય શક્તિઓને ધરી રહ્યા છો. આપ એક મૂર્તિ હોવા છતાં અનંત બ્રહ્માંડોમાં અનેક રૂપે દેખાઓ છો. અનંત કોટી બ્રહ્માંડમાં અનંત રૂપે દેખાય છે. જે છપૈયામાં પ્રગટ થયા, ગઢપુરમાં રહ્યા, વડતાલમાં બિરાજ્યા, એ જ મારા મહારાજા અમેરિકામાં આવી ગયા. જો અમેરિકામાં આવી ગયા છે કે આવી તાળી નહીં, આ તો ભાગ્યશાળી છીએ. બાકી અમેરિકામાં શનિવારે આવા દર્શન કોને થાય? આજે મારા બાબુ કાકાના પરિવારના ઘણા બધા વડીલો આવ્યા છે, એ બધાના ચહેરા જોઈને આપણને તાળીઓથી વધાવવાનું મન થાય કે એ લોકો રાજી થઈને મહારાજને દર્શન કરે છે. હા, જોવા મને દેખાય છે. જ્યાં જે ભક્તની જેવી ઈચ્છા હોય ત્યાં તેવી મૂર્તિ રૂપે આપ દર્શન આપો છો. આપ સદા સર્વદા સર્વત્ર એક રૂપે રહો છો. ભગવાન કેવા છે? સદા સર્વદા
અને સર્વત્ર એક રૂપે છે. અને માણસ કેવો છે? ઘરની અંદર જુદો, ઘરની અંદર, ઘરની બહાર જુદો. તમારા કપડાં પણ જાજા એટલે તમે જુઓ, લગ્નનો ડ્રેસ અલગ, જોબનો ડ્રેસ અલગ, ઘરનો ડ્રેસ અલગ, નાઇટ ડ્રેસ પાછો બોલો. અમારા સાધુનો દીક્ષા લીધી ત્યારથી એક જ ડ્રેસ, એક જ સૂટ મરતા સુધીનો કોઈ ચેન્જ થાય? અને તમારો કેટલી વાર ચેન્જ થાય? શિયાળાનો જુદો, ઉનાળાનો જુદો, ઇન્ડિયા જવાનો હોય તો એવા કપડાં પહેરીને જાઓ ખબર પડવી જોઈએ કે અમેરિકાથી. હા, તમે બધા બોલ્યા, હા, સ્પેશિયલ રાખી મૂક્યા એ ઘણા. તો આ તો મારે કહેવાય નહીં, મારા વાલા લોન ઉપર કપડાં લઈને ઇન્ડિયા જાય દેખાડવા માટે 5000 સૂટ, પણ પૂછો તો ખરા, લોન ઉપર લીધો છે. સદા સર્વદા ને સર્વત્ર એક રૂપે, બહુ સમજવા જેવી આ વાત છે. એ ક્યારેય ચલાયમાન નથી થતા, એક સરખા છે. માણસનો સ્વભાવ ચંચળ છે. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે, બટેકા લેવા જઈએ ને એની ગેરંટી આપી શકાય કે આ બટેકા 3 દિવસ નહીં બગડે, આ બટેકા 3 દિવસ નહીં બગડે. મોબાઈલની ગેરંટી આપી શકાય, બરાબર, વોરંટી મળે, ગેરંટી મળે, બધી વસ્તુની મળે, પણ માણસની ગેરંટી આપી શકો કે આ માણસ 3 દિવસ બગડશે જ નહીં? સવારે જુદો ને સાંજે, સૂરના બદલા, ચાંદના બદલા, ના બદલા એ આસમાન, કિતના બદલ ગયા દેખ તેરે ઇન્સાન કી હાલત, ક્યા હો ગઈ ભગવાન કિતના. ખરેખર માણસ બદલે છે, બદલે છે એમ શબ્દ વાપરવા કરતા બગડે છે એમ કેવું પડે. કેવું નથી લાગતું? જે દીકરો મા વિના રહી ન શકતો હોય, તમે જોયું છે ને, એ જ દીકરો મોટો થાય અને માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. જે દીકરો માની આંસુ કે માના દુઃખનો વિચાર પણ ન કરી શકે, એ દીકરો મા મરી જાય છતાં એની આંખમાં આંસુ પણ ન આવે. આટલો માણસ બદલી શકે છે અને બગડી શકે છે. અદ્ભુત પ્રાર્થના કરે છે, પ્રભુ આપની આ મૂર્તિને ક્યારેય જન્મ કે મરણ હોતું નથી. જે અજ્ઞાની લોકો કહેવાય છે તે બધા આપના જન્મને અને મૃત્યુને દેખાડે છે, આપને સમજી નથી શકતા. આપમાં તો એવી અપાર શક્તિ છે, તેથી આપનો કોઈ પાર પામી શકતા નથી. અર્જુન નરનો અવતાર છે, તેણે મહાભારતમાં વારંવાર કહ્યું છે, હે પ્રભુ, આપની માયાનો હું પાર પામી શકું એમ નથી. અરે, બળદેવજી શેષનો અવતાર છે, છતાં તેઓ આપની માયાના પારને પામી શક્યા નહીં. આપનો પ્રતાપ આપ જેટલો જણાવો એટલો કંઈક થોડા અંશે જણાય છે. આપની માયા અનંત પ્રકારની છે, તે મોક્ષને આપનારી છે અને પાપોનો નાશ કરનારી છે. તે માયા દૈવી અને આસુરી બે પ્રકારની છે. ભગવાનની માયા કહો, ભગવાનની શક્તિ કહો, ભગવાનની લીલા કહો. ભગવાનને જાણવા સહેલા છે, ભગવાનની માયાને જાણવી તમે બધા સમજો છો મારા કરતા વધારે, બંધ કરી દો તો એ ચાલે એમ છે. ભગવાનની માયાને જાણવી અઘરી છે. પૂજ્યપાદ ગુરુજીએ વડોદરામાં શિક્ષાપત્રી ભાષ્યની કથામાં 8 કલાક સુધી માયા ઉપર કથા કરી છે. આ માયાને ઓળખવી અઘરી એટલા માટે છે, આપણે બધા એમાં ફસાયેલા છીએ, બધા એમાં ફસાયેલા છીએ. પોપટને શીખવાડ્યું, પારધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા નાખે છે, પણ પોપટ ન ફસાય. પોપટ બોલે, સવાર બપોર સાંજ આખો દિવસ બોલે, એમાં એક દિવસ ઉડતો ઉડતો દૂર ગયો. પારધીએ ઝાડ નાખી, દાણા નાખ્યા, પોપટ અંદર બેઠો, ઝાડમાં ફસાયો, તો એ બોલે શું? પારધી આવે છે, ઝાડ બિછાવે છે, દાણા નાખે છે, પણ પોપટ ન ફસાય. પણ પોપટ ક્યાં હતો બોલો તો ખરા? ક્યારેક ક્યારેક આપણી દશા આવી છે. આ માયા કેવી છે ટૂંકમાં ખાલી વાત કરું. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, ત્રિગુણાત્મા, 3 ગુણમય છે. તમઃ, તમો રૂપ છે, અંધકારમય છે. એકવાર માયા માયા વ્યાપી જાય સાચું ખોટું એને ખબર જ ન પડે.
અસત્ય સત્ય લાગે ને સત્ય અસત્ય લાગે. સુખ હોય એમાં દુઃખ દેખાય ને દુઃખ હોય એમાં સુખ દેખાય, નથી એવું લાગતું? આ તમાકુ ખાનારા, પડીકી ખાનારા, પેલી મિરાજ હોય છે. અમે એકવાર એક હરિભક્તને છોડાવતા હતા, એના ખિસ્સામાં હતી, એને કાઢી મેં ફોટો જોયો. મિરાજ, તમે નામ સાંભળ્યું હશે, મિરાજ ઉપર ફોટો હોય છે. કેન્સરનો કેટલો ભયંકર ડેન્જર ફોટો હોવા છતાં એ ફોટો જોતા જોતા જે તમાકુ ખાઈ શકે એ કેટલો મૂઢ કહેવાય, કેટલો મૂઢ કહેવાય બોલો. અને પાછો વ્યસની માણસ તમે જોયું, એમ ચોળે બરાબર તમાકુને, હા, પછી પાછો તાળી પાડે, તમે જોયું છે ને? આપણે એમ, તમે એમ ના વિચાર સ્વામી ટ્રાય કર્યો લાગે છે, હા. આ તો બધું કહેવામાં પાછી ઉપાધિ, પણ આપણે જોયું છે ઘણી જગ્યાએ આવું. એટલે તમને કહું, એ ચોળે પાછો તાળી પાડે અને કોલ આપે, એ તમાકુને કોલ આપે છે, તાળી પાડીને કોલ આપે છે, શું હું મરી જઈશ પણ તને તો એકદમ વાત લાગે ને બંધ બેસતી. અને એવું જ છે, તમાકુ એ કેટલાને ઉપર લઈ ગઈ તોય પણ હજી કોઈ છોડ્યું? આ ભગવાનની અકળ માયા છે, માયાનો પ્રતાપ છે. સાચું ખોટું લાગે, ખોટું સાચું લાગે, સુખમાં દુઃખ દેખાય, દુઃખમાં સુખ દેખાય, સત્યમાં અસત્ય, અસત્યમાં સત્ય, ધર્મમાં અધર્મ, અધર્મમાં ધર્મ. અદ્ભુત વાત છે, જુઓ, ત્રણ ગુણમયી છે, તમો રૂપ છે, ભગવાનની શક્તિ છે, દેહ અને દેહના સંબંધીમાં અહમ અને મમત્વ કરાવનારી છે. આ ચાર કામ માયાના છે. ત્રિગુણાત્મા છે, તમોમયી છે, ભગવાનની શક્તિ છે, અને દેહ અને દેહના સંબંધીમાં અહમ અને મમત્વને કરાવનારી માયા છે. શ્રીમદ ભાગવતમાં માં દેવકી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે, પ્રભુ તમારી માયા અકળ છે અને કળવી અઘરી છે. સિયાણી ગામના દરબાર ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે, પ્રભુ આવી તમારી માયા એ પાછી બે પ્રકારની, દૈવી અને આસુરી, એટલે સારી અને ખરાબ, માયા એટલે સાધન, સમજો છો ને? ચપ્પુ છે, ચપ્પુ એ સાધન છે, એ ચપ્પુ સારું કે ખરાબ કેવી રીતે નિર્ણય થાય? ડૉક્ટરના હાથમાં જાય તો એ ચપ્પુ સારું છે, પેટને ચીરે ખરું એ ચપ્પુ, પણ મરતા માણસને જીવાડી દે. એ જ ચાકુ ડાકુના હાથમાં જાય તો શું કરશે? એ પણ પેટને વાગશે, પેટને ચીરશે, જીવતાને મારી નાખશે. ચપ્પુ એ માધ્યમ છે, ગન એ માધ્યમ છે. તમે ચપ્પુને દોષ આપો છો, ગનને દોષ આપો છો, સાધનને દોષ આપવો યોગ્ય નથી. કારણ કે સાધન કોના હાથમાં છે એના આધારે એ સારું કે ખરાબ બને છે. માયા તો માયા જ છે, આ બધી માયા જ છે, બધું જ. આ માઇક, આ સંગીત, લો આ સંગીતે કેટલા હુરાવી દીધા, નથી હુરાવી દીધા? અમારા યુવાનોને તાળીઓથી વધાવો, જો મંદિરમાં બેઠા છે. બાકી આ સંગીત તો અઘરું છે ભાઈ. હા, તમને, તમે જાણો જ છો જગતની મહેફિલોમાં, બરાબર, આ બધી માયા છે. પણ એ માયા જો ભગવાનનો સંબંધ થાય તો કલ્યાણને આપનારી માયા, કલ્યાણને આપનારી અને ભગવાનના સંબંધ વિનાની છે તો કલ્યાણને બગાડનારી. આજે કથામાંથી શીખીને તમે જજો બસ. પૂજ્યપાદ ગુરુજીની એ વાત ફરી રિપીટ કરું, સંસાર તો એનો જ છે, આ દુનિયા કોઈ માટે બદલતી નથી, પણ આ સંસારમાં જેણે સત્સંગ સ્વીકાર્યો એના માટે સંસાર સુખરૂપ બન્યો, અને જેણે કુસંગ સ્વીકાર્યો એના માટે સંસાર દુઃખરૂપ બન્યો, દુઃખરૂપ. હે બાબુ કાકા ઉત્તમ ઉદાહરણ છે, 83 વર્ષની ઉંમર છે, લગ્ન કર્યા નથી, સાધુની જેમ એમણે પ્રતિજ્ઞા કરેલી યુવાનીમાં મેડિકલ ભણતા હતા ત્યારે, મારે દેશની સેવા કરવી છે, ધર્મની સેવા કરવી છે અને સમાજની સેવા કરવી છે. 83 વર્ષની ઉંમર સુધી પોતાનું સર્વસ્વ એણે સેવા માટે વાપરી નાખ્યું, સર્વસ્વ. સવારે 10 વાગે દવાખાનું શરૂ કરે, સોરી, સવારે પાંચ વાગે અર્લી મોર્નિંગમાં, અને રાતના 10 વાગ્યા સુધી, વચ્ચે એકવાર ખાલી ખીચડી જમવાની, બાકી આખો દિવસ 5, 10, 15 જેટલા દર્દી હોય, દર્દીઓને, દર્દીને નારાયણ જાણી, દર્દીને ભગવાનનું રૂપ જાણી સેવા કરવાની.
આવી સેવાની ભાવના વિચાર તો કરો, તાળીઓથી વધાવો. હમણાં મારા ભૂપેન્દ્રભાઈ કહેતા હતા, સફેદ કપડામાં સંત છે, સફેદ કપડામાં સંત. મેં મારા જીવનમાં 5-25 એવા દાખલાઓ જોયા છે. આપણે નરસિંહ મહેતાને નથી જોયા, પણ નરસિંહ મહેતાની હુંડી ભગવાન સ્વીકારતા હતા. આજે એમ કહી શકું કે આ બાબુ કાકાની હુંડી ભગવાન સ્વીકારે છે એવું જીવન છે. આપણા અશ્વિન ભગત ક્યાં ગયા? બે કપડાં સિવાય ત્રીજું કપડું પોતે નથી રાખતા, પણ મંદિર માટે તમે જાણો છો સર્વસ્વ આપી દે. આ બાબુ કાકા બે કપડાં તમે જુઓ છો ને, શિયાળો ઉનાળો ચોમાસું એક સરખું રૂપ તમને જોવા મળશે. એક સરખું રૂપ, શિયાળો આવે ઉનાળો આવે, ઘરની અંદર જાઓ ઘરની બહાર, આ જ કપડાં હું કેટલા વર્ષથી જોઉં છું. એના કપડાં નથી બદલતા, પણ એનું કાળજો એવું છે ને કે એણે કેટલા કાળજાઓ બદલી નાખ્યા છે, કેટલા કાળજાઓ વિચારો. ભગવાનની માયા બે પ્રકારની છે. ઘણા લોકો માયાને એટલો બધો દોષ દેતા હોય, બેઠા બેઠા માયાને આવું ખોદી નાખતા હોય, માયા તો આવી છે ને, માયા તો તેવી છે, માયાને ભૂક્કા બોલાવી દે, હવે તારા ભૂક્કા બોલી જશે, રેવા દે. બેઠા બેઠા બોલો માયા ઉપર કસરત બધો જોર ઉતારે. બે પ્રકારની છે, તે બંને આપની શક્તિ છે. દેવી જીવ દેવી ગુણોને લે છે, આસુરી જીવ આસુરી ગુણોને લે છે. સારી માયા ભગવાને એટલા માટે બનાવી છે સારા માણસોને ઉપર લઈ જવા માટે, આસુરી માયા ભગવાને એટલા માટે બનાવી છે આસુરી જીવોને દંડ આપવાને માટે. જે મનુષ્ય આસુરી માયાને સેવે છે તે જન્મ મરણરૂપ સંસ્કૃતિને પામે છે. હવે ખરાબ માયા શું શું છે થોડું ધ્યાનથી સાંભળજો. સ્વર્ગ મૃત્યુ અને પાતાળ આ ત્રણેય લોકમાં ભટકે છે, તેનો અંત આવતો નથી. તે લખ 84માં અને યમપુરીમાં વારંવાર દુઃખોને પામે છે, છતાં પણ તેનું ક્યારેય જ્ઞાન થતું નથી. દુઃખ ભોગવીને અનંત જન્મોને ખૂવે છે. દુઃખમાં પણ અત્યંત સુખ છે એમ માનીને સંસારમાં ભટકે છે. દુઃખમાં પણ શું માને બોલો તો ખરા. એક મહેસાણા ભાઈનો વિડીયો અહીંયા અમેરિકામાં બહુ વાયરલ થયો છે, તમે જોયો હશે. એ મહેસાણાના ભાઈ અહીંયા ઇલીગલ આવ્યા, કંઈ 60 કે 70 લાખ રૂપિયા ભરીને, અને અહીંયા આવીને મજૂરી કરે છે ને એને વિડીયો બનાવ્યો છે. એ મહેસાણાવાળા સાંભળો, મારી તમને વિનંતી છે કે હુખે રોટલા મળતા હોય તો અમેરિકા ના આવતા. તો એ ભાઈના રિલેટિવને મળ્યા, એણે કીધું સ્વામી પેલો વિડીયો તમે જોયો છે? મેં કીધું ના, મને બતાવો. મને કે આ છે ને મારો ખાસ મિત્ર. મેં કીધું તમે બધાને કહો છો, એને કેમ તું જતો રહે ઇન્ડિયા? સ્વામી મેં એને કીધું ને તું ઇન્ડિયા જતો, તે કે હવે તો ડોલરમાં આવી ગયા, હવે ના જવાય. લો, દુઃખને પણ શું માને છે આખી દુનિયાને કહે છે. પેલી વાત છે ને, બાપા એટલા બધા થાકી ગયા હતા ઘરવાળાથી, મરતા મરતા દીકરાને કહે બેટા છેલ્લી મારી વાત યાદ રાખજે, તું હિમાલયમાં જતો રહેજે, ગિરનારમાં જતો રહેજે, ભૈરવ જપ ખાજે, કમળ પૂજા કરાવજે, પણ તું ક્યારે લગ્ન ન કરતો, ઘર ન માંડતો, મારી આટલી છેલ્લી ભલામણ છે. ત્યારે દીકરાએ કહ્યું બાપુજી તમારી વાત હું જિંદગીમાં યાદ રાખીશ અને મારા દીકરાને પણ એ જ વાત હું કરીશ. બસ સમજાય, એને જ ખબર પડેવી છે આ વાત. હા, આ વાત જલ્દી સમજાવી નથી. કેવી વાત લખે જુઓ, દુઃખમાં અત્યંત સુખ છે એમ માનીને સંસારમાં ભટકે છે. લો, ઘણી વાર કથામાં કહું છું, ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું, આ ત્રણ વાત આવડી જાય ને તો ભટકવું ટળી જાય. કોઈક જગ્યા ટકવા જેવી, તમે વ્યવહાર કરો છો, કરવો પડે ગમે તેની સાથે, ગમે તેવા માણસ, ટકવું બસ, કરીને છૂટા પડી ગયા. તમે પગરખા પહેરો છો પણ બેડરૂમમાં ન લઈ જાઓ, ઘરની અંદર ન લાવો, પૂજા રૂમમાં ન લાવો, મંદિરમાં ન લાવો, પહેરવા પડે, પાયખાનામાં જવું પડે, પણ છોડી દઈએ કામ પૂરતી વાત, બરાબર ને? કોઈક જગ્યા ટકવા માટે, પણ કોઈક જગ્યા અટકવા માટે, અને કોઈક જગ્યા તો છટકવા જેવી જ હોય. ત્યાંથી જેટલા વહેલા છૂટ્યા એટલું સારું. બસ જીવનમાં યાદ રાખો, માયાથી છટકીએ, જગતમાં ટકીએ, અને આવું મંદિર પિયોડા મહારાજનું સાનિધ્ય હોય ને ત્યાં અટકી જઈએ ને તો આપણી બધી વાત પૂરી થઈ ગઈ. હા, અટકવા જેવી જગ્યા આ છે, અટકવા જેવી.
ગમાર જીવ સંસારના સુખ જેવું બીજું કોઈ સુખ નથી એવું માને, આસુરી જીવ સુખને દુઃખરૂપ કહે અને પાખંડ કહે, વાસ્તવમાં સ્વયં પાખંડને સ્વીકારીને અહીં તહીં દંડ ભરતો હોય, દેવનો ચોર આસુરી જીવ અનેક દેહ વારંવાર ધરીને આલોકમાં ને પરલોકમાં ઠેક ઠેકાણે દંડ ભરતો હોય. આપણે જોઈએ છીએ ને આખો આતંકવાદ, દુનિયાના અનાર્ય જીવો આનું સ્વરૂપ છે. તમે બીજાને મારો, તમારું લોહી કદાચ મરી જશો, જમીન પર નહીં પડે એ પહેલાં તો તમારા માટે સ્વર્ગમાં મહેલો ઊભા થશે. આવા પ્રલોભનો, આવી રીતે માણસનું બ્રેઇન વોશ કરીને કેવા ખોટા રસ્તે. આ બધી કઈ શક્તિ છે? આસુરી શક્તિ. આ કઈ માયા છે? આસુરી માયાનું વર્ણન છે. કેવી હોય? આસુરી જીવ જે સુખને ચાહે તે ધન વિના કશું મળતું નથી, પૈસાને જ સર્વોપરી માને, અને દૈવી જીવ પરમાત્માને સર્વોપરી માને. આસુરી જીવ માને પૈસા વિના કશું જ થતું નથી, અને દૈવી જીવ એમ માને પરમાત્મા વિના કશું થતું નથી. સમજણ જુઓ બંનેની. મન ચાહી ધનની પ્રાપ્તિ કરવા માટે કેટલો ઉત્પાદ કરે, અનેક ઉત્પાદ કરીને ધનને મેળવે તો પણ સન્માર્ગે ન વાપરે, કુમાર્ગને જ સન્માર્ગ માને અને ત્યાં વાપરે. વિચારો, આજે સભામાં ઘણા બધા ભક્તો બેઠા છે, ઘણા લોકો ટીકા ટિપ્પણી કરે છે મંદિરમાં પૈસા ન આપવા જોઈએ. વાતો કરનારા ગમે તેવી વાતો કરે છે. વહાલા સજ્જનો, આજે દુનિયામાં કેટલા ફેલ ફતુરો ચાલે છે, કેટલા ખોટા સ્કેન્ડલો ચાલે છે, એની ટીકા ન કરી અને દેવ મંદિરની જે ટીકા કરે છે ને એને તો જડબે સલાક જવાબ આપવો જોઈએ. આવા મંદિરો છે ને ત્યારે આવો સમાજ છે, આવો સમાજ. અમેરિકાના એક લેખકે બહુ સરસ લેખ લખ્યો છે, ફ્રીડમ ઓફ રિલિજિયન. અમેરિકાનો કાયદો ખબર છે ને, આ દેશે કોઈ પણ ધર્મસ્થળ, આપણો ભારત ધર્મ પ્રધાન દેશ કહેવાય ત્યાં આટલી ધાર્મિકતા નથી. આ દેશમાં જો આપણું મંદિર નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, મંદિરમાં ગમે એટલી વસ્તુ લાવો ખરીદો કોઈ ટેક્સ નહીં, ઉલટાનો તમે મંદિરમાં ડોનેશન આપો તમારો પણ ટેક્સ માફ. સરકાર આટલું બધું બર્ડન મંદિરને ખાતર શા માટે લે છે? કારણ કે સરકારને ખબર છે. સાંભળજો, આ અમેરિકાના એક માણસે સંશોધન કરેલું, સરકારને ખબર છે આવા મંદિરો હશે, આવા ધર્મસ્થળો હશે, લોકો સાચું કરતા, સાચું બોલતા, સાચું સાંભળતા શીખશે, સારો સમાજ તૈયાર થશે. તો અમારે સરકારે જે કામ કરવાનું છે ને કાયદાથી દંડથી એ કામ સરળ બની જશે. માટે આવા મંદિરોને માફી આપીને પણ આવા મંદિરો વધારે બને, હિતાવહ છે સમાજના. વિચારો, ઘણા લોકો ધર્મને બ્રેકફાસ્ટની જેમ રાખે, ઘણા લોકો ધર્મને દવાની જેમ રાખે. મેડિસિન ક્યારે લેવાની હોય? સમજી ગયા તમે, ક્યારે લેવાની હોય? એમ ઘણા લોકો મંદિરે ક્યારે જવાનું હોય? કંઈક તકલીફ પડે, સ્ટોર હરખો ન ચાલે તો ક્યાં જવાનું આશીર્વાદ લેવા? કોની પાસે? સ્વામી પાસે. ઘણા કે સ્વામી ધબ્બો મારો, ધબ્બો મારો, સ્ટોર હરખો. અલ્યા, ધબ્બો મારવાથી સ્ટોર હરખો થોડો ચાલે? કઈ તો બેઠા બેઠા આખો દી મહારાજ કરીએ બે હાથથી. લો, આપણી માન્યતાઓ ખોટી છે, આ શાસ્ત્રો તોડે છે. આવી અંધશ્રદ્ધાને લીધે જ આવડું પરિણામ આવ્યું છે. સમજવા જેવું એ છે, હું કહેવા એ માગું છું તમને, ઘણા ધર્મને દવાની જેમ વાપરે. બીમાર પડે ત્યારે દવાખાને જવાય, ઘણા લોકો ધર્મને બ્રેકફાસ્ટની જેમ, ભોજનની જેમ, સવારે એકવાર પૂજા કરી લીધી પછી પૂરું. ઘણા ધર્મને પાણીની જેમ, દિવસમાં 5-6 વાર માનસી પૂજા કરી ભગવાનને યાદ કર્યા. ઘણા લોકો ધર્મને ઓક્સિજનની જેમ રાખે, એક પણ સેકન્ડ ઓક્સિજન વિના જીવી ન શકાય એમ. આપણા જીવનમાં એક પણ પગલું ધર્મ વિના ન ભરી શકાય, આ સાચા ધર્મનું સ્વરૂપ છે. તમે મંદિરમાં આવ્યા એટલે ભગત બની ગયા, અને મંદિરની બહાર ઠગત બની ગયા. ધીસ ઇઝ નોટ રિલિજિયન, આ ધાર્મિકતા નથી. આપણો હિન્દુ ધર્મ આટલો મહાન હોવા છતાં એનું પતન આવા કારણોથી થયું છે. ગંગા કિનારે ગંગાદાસ, જમના કિનારે આવું સ્વરૂપ હતું. બધું ધન માટે કરે,
પૈસા માટે કરે, એટલું જ નહીં પૈસા પાછા ભેગા કરે, મહા મહેનત કરીને સાચા ખોટા કામ કરી ખોટા માર્ગે વાપરે, અપાર પાપ ભેગું કરે, અપાર ધન્ય કુમાર્ગે ખર્ચી નાખે છે, તેનાથી દુઃખનો નિકાલ ક્યારેય થતો નથી અને તેમ છતાં પણ તેને દુઃખનો અભાવ આવતો નથી, તે આસુરી જીવ આવા હોય છે. શિયાણી ગામના દરબાર અતિ સમજુ છે. ભગવાન શ્રીહરિને કહે છે, હે પ્રભુ, અને પાછા જે દેવી જીવ હોય છે એ તમારી દેવી માયાને સેવે છે, તેના જન્મ મરણના દુઃખ નાશ થઈ જાય છે. આવા જીવ સ્વર્ગ મૃત્યુને પાતાળ ત્રણેય લોકના ઉત્તમ સુખો પણ રોગ અને મૃત્યુ જેવા દુઃખરૂપ દેખે છે. કેવા દેખે છે? દુઃખરૂપ દેખે છે. જુઓ, લખ ચોરાસીમાંને જમપુરીમાં જાતો નથી, આપના દિવ્યધામને પામે છે, તે દુઃખમાં ક્યારેય સુખ માનતો નથી, તેથી આ ભવસાગરમાં ભટકતો નથી. અદ્ભુત વાત સાગરમાં લખાણી છે, અદ્ભુત વાત. સંસાર મે સુખ દેખત જે હા, દુખદાયક અતિ માનત તે તા. સંસાર મે સુખ દેખત જે તા, દુખદાયક અતિ માનત તે તા. સંસાર મે સુખ દેખત જેતા, સંસાર મે સુખ દેખત જેતા, દુખદાયક અતિ માનત તેતા, દુખદાયક અતિ માનત તેતા. હે સંસાર કે સુખ દુખ કર કેવે, સંસાર કે સુખ દુખ કર કેવે, એસે સંત કો પ્રીત કરી સેવે, એસે સંત કો પ્રીત કરી સેવે. કિતની પ્યારી બાત લખી, સંસાર મે સુખ દેખત જેતા, આ સંસારમાં જે કઈ સુખ છે દુખદાયક અતિ માનત તેતા. સાવધાન રહે, આ સુખ એ પણ દુઃખ જ છે. ઘણાને એમ થાય સંતોષ શું સુખના વિરોધી, સુખના વિરોધી નહીં. કહેવાય છે સુખ પચાવવું ને એ દુઃખ પચાવવા કરતાં અઘરું છે. સુખમાં માણસ જો છકી ન જાય ને તો સુખને પચાવી શકે, બાકી હાથમાં આવેલું સુખ એ છટકી જાય છે એનું કારણ છે, ખબર છે ને. દુઃખ મે સુમિરન સબ કરે, સુખ મે કરે ન કોઈ, જો સુખ મે સુમિરન કરે દુખ કહાં સે હોય, દુખ કહાં સે હોય, દુખ કહાં સે. દુઃખનું કારણ જ એ છે કે એને સુખ મળ્યું એટલે તક મળી ત્યારે ધર્મનું કામ ન કર્યું. નીતિશાસ્ત્રો કહે છે શરીર ચાલતું હોય, ઇન્દ્રિયોમાં શક્તિ હોય, કાન સાંભળતા હોય, આંખ દેખતી હોય, આવા સમયમાં જે મોક્ષનું કામ સાધી લે એના જેવો બીજો કોઈ ડાયો માણસ નથી. પછી પગ ચાલતા બંધ થઈ જાય, પછી બૂમો પાડે, દીકરા મને મંદિરે લઈ જા, દીકરો કે ડેડી આઈ હેવ નો ટાઈમ. હે સુખ આવે, કેવું સરસ આપણા શાસ્ત્રમાં લખ્યું, સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામો ધર્માધવેતિ. સુખ આવે તો સ્મરણ કરો ભગવાનનું, સુખ આવે ત્યારે ભગવાનની સેવા કરો, દુઃખ આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરો, સુખ આવે ત્યારે સેવા કરો. ભગવાને તમને તક આપી છે, તાળીઓથી વધાવો બાબુ કાકાને આજે કેટલી સેવા કરે. મને એમ થાય કે આવા આત્માના દર્શન પણ કોઈને થાય ને એ જીવ પણ ભાગ્યશાળી કહેવાય, એ જીવ પણ ભાગ્યશાળી. હા, આવા કળિયુગમાં હવે આવા માણસો નહીં મળે. મહાત્મા ગાંધીએ રવિશંકર દાદા વિશે એક ભલામણ કરેલી. રવિશંકર દાદા એટલે કોણ? વિનોબા ભાવે એટલે કોણ? જેને લીધે આખો દેશ અત્યારે ટક્યો છે, આખો દેશ હિન્દુસ્તાન. અને એ રવિશંકર દાદા અને વિનોબા ભાવે સાથે વર્ષો સુધી કામ કરનારા બાબુ કાકા બેઠા છે અહીંયા. આ કેવું મહાન વ્યક્તિત્વ છે આપણે ઓળખતા નથી. ભારત આઝાદ થયો, આઝાદી બાદ એક મહારાષ્ટ્ર હતું, એના બે ભાગલા કરવાના હતા, ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટા પડવાના હતા. કેટલી મોટી ચળવળ ચાલી
અને એ સમયમાં સૌથી મહત્વની ભૂમિકા ભજાવનારા જે પાત્રો હતા ને ગુજરાતના નિર્માણમાં, વિનોબાજી આખી યાત્રા લઈને નીકળ્યા દિલ્હી સુધીની યાત્રા, એ દી યાત્રામાં સૌથી પહેલા વ્યક્તિ ચાલનારા હતા ને એ આ બાબુ કાકા બેઠા છે અહીંયા. આઝાદી બાદ જે ભારતની અંદરનો વિગ્રહ ચાલુ થયો, અંદર એક એટલો બધો કલંક કદડો હતો, કીચડ હતો, એવી જુવાળ ચાલી, એવી જુવાળ ચાલી. હું ઇતિહાસમાં કેટલો ઊંડો ઉતરું, મેં જાણ્યું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે એટલે કહી શકું. એટલો જબરજસ્ત અંદરનો વિગ્રહ હતો, માણસો કપાતા હતા, બહેનોની ઇજ્જતો લૂંટાતી હતી, અને એવા સમયમાં સર્વોદય ટ્રસ્ટ સ્થાપીને ગુજરાતમાં કેટલી મોટી સેવા કરનારા વ્યક્તિ આ બાબુ કાકા બેઠા છે. પોતાના જાનની પરવા કર્યા વિના પોતાના જીવનને ગીરવે મૂકી દીધું. કાલ મરતો હોય તો આજ મરું, આજ મરતો તો અત્યારે મરું, પણ હું મારા દેશના જેટલા ભક્તોને બચાવી શકું એટલા જીવોને હું બચાવીશ, આ પ્રતિજ્ઞા સાથે બેઠા હતા. ગુજરાતમાં એમણે ચપ્પાનો બિઝનેસ શરૂ કર્યો. આખું અમદાવાદ બાબુભાઈ ચપ્પાવાલા તરીકે ઓળખતું. એટલું જ નહીં, ગુજરાતની પ્રજાની રક્ષા માટે નિસ્વાર્થ સેવા, સર્વોદય ટ્રસ્ટની સ્થાપના કરી, મુંબઈમાં 15 દવાખાનાઓ કર્યા, અને બધું દવાખાના બવાનાખાના કાઢી, અને કેવળ ને કેવળ એક જ કામ, કોઈ પણ જગ્યાએ ખબર પડે ગરીબી છે, ખબર પડે માનવતા ખતરામાં છે, ખબર પડે કોઈ દુઃખમાં છે, અને એ સમયે કોઈ પણ માણસ હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, જોયા વિના એમણે સેવા કરી છે, એટલા માટે બેઠા છે. હે, અહીંયા સંત નિવાસમાં અમે રહેતા, કમરની તકલીફ થઈ થોડી, 2 કિલોમીટર દૂરથી રોજ દાદા ચાલીને ટ્રીટમેન્ટ આપવા આવે ઠંડીમાં. હા, વિન્ટરમાં અમે 2-4 વાર ગાડી મોકલી, નહીં મારા માટે ગાડી નહીં, મારે ઋણ ક્યાં ચૂકવવું, આટલી સેવા કરે. શાસ્ત્ર એમ કહે છે, સેવા બધાની કરે, પણ જે સેવા કોઈની નથી લેતો એ ભગવાન છે, કાં ભગવાન જેવો જીવ છે, બસ આવું વ્યક્તિત્વ છે. આજે સમયો કેમ નિર્માણ થયો, આપણે ઘણા વર્ષો પહેલાં કેમ્પ રાખ્યો, મંદિરમાં જાહેરાત કરી હતી, જયેશભાઈ બેઠા છે, એમના ઘરેથી બહેનો 5 મણકાની તકલીફ, આપણા મંદિરમાં આવ્યા એમણે સાંભળ્યું, 5 મણકાની તકલીફ, ઓપરેશનથી થઈ શકે એવું હતું નહીં, શું પરિણામ આવે કોઈને ખબર નહીં, બેસાય નહીં, ઊભું ન રહેવાય, કોઈ પણ પરિસ્થિતિમાં એ માણસ શું કરવું, જીવન જેના માટે બોજ બની ગયું હતું. બાબુ કાકા એમની પાસે દવા છે એમ નહીં, ભગવાનની દુઆ છે. દાદાએ ટ્રીટમેન્ટ કરી, ટ્રીટમેન્ટ કર્યું એટલું નહીં, જે માણસ બેસી ન શકે, ચાલી ન શકે, એ જયેશભાઈના ધર્મપત્ની દોડતા થઈ ગયા, અને આજે આખો સમયો આ પ્રસંગ નિમિત્તે ઊભો થયો છે. તાળીઓથી વધાવી આવા પરિવારો. કેવી સરસ વાત લખી, જો આપણને સુખ મળે છે ત્યારે એટલો વિચાર ચોક્કસ રાખવો, એ સુખ આપણા માટે નહીં, બીજાને વહેંચવા માટે છે. દુઃખ મળે ત્યારે એટલું જરૂર યાદ રાખવું, આ દુઃખ પણ ઠાકોરજીનો પ્રસાદ છે. સુખ અને દુઃખ આ તો ઠાકોરજીના આપેલા પ્રસાદ છે. ઉદ્ધત માણસ સુખમાં છકી જાય, દુઃખમાં ડગી જાય. દુઃખ પડે ડિપ્રેશનમાં જતો રહે, સુખ પડે તો ઇમ્પ્રેશનમાં જતો રહે. જ્યાં ત્યાં ઇમ્પ્રેશન ખોટી પાડ્યા જ કરે, ખિસ્સામાં 1 લાખ હોય દેખાડે કરોડ, જોયા નથી આવા? બોલો, ઇન્ડિયા જાય વાતો કરે, તમે ઇન્ડિયા અમેરિકા શું કરો? અમે અમેરિકા મોટેલમાં રૂમ ડ્રેસિંગ કરીએ છીએ. શું કરે? રૂમ ડ્રેસિંગ. એટલે ઇન્ડિયાના માણસોને તો આ શબ્દ જેવો રૂપાળો, રૂમ ડ્રેસિંગ, એટલે એમ થાય કે કેટલું ઊંચું કામ મારા સાહેબ કરે છે, રૂમ ડ્રેસિંગ. બોલો, એક ભાઈ તો પરણવા ગયેલા, ચરોતરની જ વાત, હેર ડોક્ટર છે કે લગ્ન કરીને અહીંયા આવે, પછી ખબર પડી આ તો વાણંદ છે મુઓ. હે, સુખમાં ને દુઃખમાં માણસ ડગી જાય છે. દુઃખ પચાવવા માટે શાસ્ત્ર એમ કહે છે સમજણ જોઈએ, અને સુખને પચાવવા માટે શાસ્ત્ર એમ કહે સંયમ જોઈએ. સંયમ વિનાનો માણસ સુખ ન પચાવી શકે, સમજણ વિનાનો માણસ દુઃખ ન પચાવી શકે. દુઃખ અનેક પ્રકારના છે, પણ શાસ્ત્રએ 3 કેટેગરી કહી, આધિ, વ્યાધિ, ઉપાધિ. શરીરનું દુઃખ, અંદરનું એટલે મનનું દુઃખ, અને બહારનું એટલે કુદરત સંબંધી દુઃખ. આ 3 પ્રકારના દુઃખ છે, ના 1000 લાખો કરોડો પ્રકાર. આ બધા દુઃખને પચાવવા માટે સમજણ, કઈ સમજણ? જીવનમાં સુખ આવે એ પણ ઠાકોરજીની ઈચ્છાથી, દુઃખ આવે પણ
ઠાકોરજીની ઈચ્છાથી, આપનારા એક જ છે. જિંદગી હસાવે તો માનીએ સારા કર્મનું ફળ મળ્યું છે, અને જિંદગી રડાવે તો માનીએ સારા કર્મ કરવાનો સમય આવી ગયો છે. અમારા સંતોના વધારેમાં વધારે કપડાં એ સમયમાં ધોયા હોય ને બે જણાએ, એક અમારા બાબુ કાકાએ અને બીજા અમારા યજ્ઞેશ ભગત જે બેઠા છે અહીંયા, તાળીઓથી વધાવો. એ નવયુવાન એવા છે, રોજ સાંજે આવતા સંતોના ભીના કપડાનું પોટલું લઈને જતા અને રોજ કપડાં ધોઈને મૂકી જતા. 6-8 મહિના દાદાએ સેવા કરી, 6-7 મહિના એમણે સેવા કરી, 2-3 વર્ષ 2.5 વર્ષમાં મંદિર તૈયાર થયું, સંતો અહીં આવી ગયા. અહીંયા તો બધી વ્યવસ્થા હતી, પણ એ સંતોની સેવા એમણે એટલી નિસ્વાર્થ ભાવે કરી હતી, એટલી મહિમાથી કરી હતી. સુખ અને દુઃખનો માણસ પાસે કોઈ સંબંધ જ નથી, એને પચાવવાની કોઈ ક્ષમતા જ નથી. કેવું સરસ લખે છે, દૈવી જીવ શું માને છે, જેટલા સુખ હોય તે બધાને અતિ દુઃખદાયક માને. જે સંત સંસારના સુખોને દુઃખરૂપ કહેતા હોય તેવા સંતને દેવી જીવો પ્રેમથી સેવે. બહુ લાલચમાં ન ફસાય, જાહેરમાં હાથ કરીને પાકીટ ભરી દેતા એવા ગુરુ ન શોધે. પ્રોબ્લેમ ત્યાં જ છે ને, લોભી ગુરુ લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. કહેવાય છે ને, લાલચુ સમાજ હોય ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આજે ટીકા ચારે બાજુ થઈ રહી છે કે આવા બધા માણસો, પાપી માણસો ધર્મમાં આવા પાપ, પણ એ પાપીને ઊભા કરનારા કોણ? સમાજના જ માણસોને. શ્રદ્ધા રાખનારા કોણ? સમાજના જ માણસોને. જેના નામ આપણે લેતા નથી જેલમાં બેઠા છે, તમે જાણો છો, છાપા ભરાય ભરાઈને આવે છે, એવા દુષ્ટોને ક્યાં યાદ કરવા. પણ ભાગ્યશાળી આપણે છીએ કે આ ભગવાન સ્વામિનારાયણના હંસ કરતા પણ ઉજળી ચાલ ચાલનારા પરમહંસો આપણને મળ્યા કળિયુગમાં. આ પરમહંસો આપણને મળ્યા. આ સંતોના જીવન તમે જુઓ, જેણે નજીકથી સંતોના જીવન જોયા છે. અમારા વિશાલભાઈ ગાંધી કે ડોક્યુમેન્ટરી બનાવીએ સંતોના જીવન ઉપર. અમારા હિતેશભાઈ દેસાઈ નડિયાદવાળા એમ કહે, મેં આ સંતોનું જીવન જોયું ને મારું મસ્તક નમી ગયું, આવું જીવન મેં ક્યાંય જોયું નથી. કવિ નાનાલાલ કહે, ભગવાન સ્વામિનારાયણે ઉજળા પંથની સ્થાપના કરી, ત્યાગી કે ગ્રહસ્થ, પુરુષ કે સ્ત્રી, એના ધર્મ એવા આદર્શને ઊંચા બનાવ્યા કે એને જોઈને સમાજને પ્રેરણાઓ મળે, એવા જીવન જીવનારા ભક્તો બેઠા છે. તાળીઓથી વધાવ આપ કલ્યુગમાં. જે લોકો સંસારનું સુખ સત્ય બતાવતા હોય તેને પાખંડ જાણીને દેવી જીવ તેની પાસે જાય નહીં. જે માયિક પંચ વિષયોમાં આસક્ત રહેતા હોય તેની સાથે સ્નેહ કરે નહીં. સ્વામી રામતીર્થ હિમાલયમાં ગયા, એક સિદ્ધ મળ્યા, સેવા કરી. એણે કહ્યું, 22 વર્ષમાં મેં જે સિદ્ધિ મળવી એ સિદ્ધિ મારે તને આપવી છે. રાજી થઈ ગયા. નવયુવાન પ્રતિભા સંપન્ન સંત, ગુરુ મહારાજ શું આપશો? હિમાલયની કડકડતી ઠંડીમાં એમણે મોઢું ખોલ્યું, આગ પ્રગટ થઈ. મોઢામાંથી હું અગ્નિ પ્રગટ કરી શકું, મેં અગ્નિને સિદ્ધ કરી છે, તને કરાવું. સ્વામી રામતીર્થ, એમણે બાજુમાં એક ઝોળી હતી એમાંથી માચિસ કાઢ્યું, એક દિવાસળી ચાપી, અગ્નિ પ્રગટ કર્યું. ગુરુ મહારાજ, તમે 22 વર્ષમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરીને એ મેં 22 સેકન્ડ કરતાં વહેલા પ્રાપ્ત, આ આગ પ્રગટ થઈ ગઈ. તમે મને એવી સિદ્ધિ આપી શકો, હું જેવી રીતે મારી આંખથી તમને નિહાળું છું એવી રીતે હું ભગવાનને જોઈ શકું, આવી સિદ્ધિ તમારી પાસે હોય એ તમે આપવા ઈચ્છતા હો તો હું તમારી સાથે રહીશ, બાકી નહીં. આવા માણસ હોય ક્યારેય છેતરાય નહીં. હા, આ તો સ્વામી પાસે આવીને પૂછે, સ્વામી લોટરી લીધી છે, કોઈ સારો લક્કી નંબર આપો ને. કોણીએ ગોળ લગાડે સ્વામીને કે સ્વામી જો લાગે ને તો મારે મંદિરમાં 50% આપવું છે. લો, સ્વામીને પાર્ટનર બનાવે ખોટા ધંધામાં. બોલો, છે ઢગલો બંધ, માફ કરજો આ કથા સાંભળનારામાં, ક્યાં જશે સમાજ? દૈવી માણસ કોણ છે, એને શું ગમે છે? સંસારને દુઃખરૂપ બતાવે એવા સાધુ ગમે, ભગવાનમાં હેત કરાવે એવા સાધુ ગમે, બહુ લાલચની વાત કરતા હોય એમાં એ બંધાય નહીં, બહુ આશીર્વાદની વાત કરે એમાં બંધાય નહીં. શ્રીમદ ભાગવત ઉત્તમ ઉદાહરણ. હિરણ્યકશિપુનો વધ થાય, ભગવાન નૃસિંહ અને પ્રહલાદ આમને સામને છે, અને એ સમયમાં ભગવાન પ્રહલાદને એમ કહે, બેટા પ્રહલાદ, તારી ભક્તિથી પ્રસન્ન છું, તું માગ, જે માગીશ તે તને આપીશ. ત્રણેય લોકની સંપત્તિ એવી નથી, અનંત કોટી બ્રહ્માંડની સંપત્તિ હું ન આપી શકું,
માગતું. અને પ્રહલાદ એક નાનો બાળક અસુરનો દીકરો કેટલો દૈવી હશે એણે એમ કહ્યું, પ્રભુ ભક્તને માગ માગ કરીને લલચાવે ને એને હું ભગવાન નથી માનતો, અને ભગવાન પરીક્ષા ખાતર માગ માગ એમ કહે અને ભગવાન પાસે માગી લે એને હું ભક્ત નથી માનતો, તમે મારી ઇન્દ્રિયોનો અંતઃકરણથી રક્ષા કરો તો હું તમને સાચા ભગવાન માનીશ, વિચાર તો કરો. એ નાના બાળકની સમજણ, અસુર પુત્રની સમજણ, અને સુરના દીકરાઓની સમજણ પણ આજે વિચારવા જેવી થઈ ગઈ છે ને. સહજ સ્વાભાવિક રીતે કેવી સુંદર એક નાની વાત આવે છે. જુઓ, દેવી જીવ શું કરે છે? સહજ સ્વભાવ કરે નિર્વાહ, હરિ મે સુખ જાણે અથાહા. સહજ સ્વભાવ કરે નિર્વાહ, હરિ મે સુખ જાણે અથાહા. સહજ સ્વભાવ કરે નિર્વાહ, સહજ સ્વભાવ કરે નિર્વાહ, હરિ મે સુખ જાણે અથાહા. હરિ મે સુખ જાણે અથાહા. મહત્વાકાંક્ષા પાછળ પાગલ બનેલી આજની દુનિયા, આ કડી દેવી જીવ કેવો હોય? સહજ સ્વાભાવિક રીતે દેહનો નિર્વાહ કરે, મહેનત કરે, શાસ્ત્ર પ્રમાણે કરવી જ જોઈએ, પુરુષાર્થ કરવો જ જોઈએ, સહજ રીતે કરે, એનાથી થાય એટલું કરે, 8 કલાક કામ કરે, જરૂર પડે 10 કલાક કરે, 3-3 જોબ ન કરે, ખાવાનો ટાઈમ ન મળે, પરિવાર સાથે બેસવાનો ટાઈમ ન મળે, ભક્તિ કરવાનો ટાઈમ ન મળે. ઘણા લોકો આપણા દેશિયા દેશમાં આવ્યા પછી કહે છે, સ્વામી 25 વર્ષમાં મેં એક રજા લીધી નથી, 3-3 જોબ કરું છું 25 વર્ષથી, સ્વામી મને દીકરા સાથે બેસવાનું ગૌરવથી કહેતા, મને દીકરાનું મોઢું જોવાનો ટાઈમ નથી મળ્યો. ભલા માણસ, સમય આવશે ત્યારે પૈસા કામ નહીં લાગે, પરિવાર કામ લાગશે. જેણે પૈસાને સર્વોપરી માની લીધા એ આસુરીની સમજણ છે, પરમાત્માને સર્વોપરી માન્યા એ દેવીની સમજણ છે. પૈસા મેળવવા પહેલાં માણસ હેલ્થ ખલાસ કરી નાખે, પછી હેલ્થ સારી બનાવવા પૈસા ખલાસ કરી નાખે. 0+0=, માણસની જિંદગી કંઈક આવી રીતે 0 બની રહી છે. કેટલી સુંદર વાત! સહજ રીતે, સ્વાભાવિક રીતે દેહનો નિર્વાહ કરે, તમામ પ્રવૃત્તિ કરે સહજ રીતે. પૂજ્યપાદ ગુરુજીનું જીવન જુઓ, ગંગાના ઝરણા જેવું, એમની દરેક પ્રવૃત્તિમાં સહજતા છે. સંતો, તમે આમ કરજો, થાય એટલું કરજો. હરિભક્તોને કહે તપ કરજો, થાય એટલું કરજો. આપણે જમવા બેઠા હોય, તમે જોયું છે, એક માણસ તીખામાં તીખું મરચું ખાય તેને ખબર ન પડે, હસતા હસતા ખાતા હોય, અને બાજુવાળો જો આટલું તીખું ખાઈ લે તો આંખમાંથી ગંગા યમુના ચાલુ થાય. દરેકની કેપેસિટી અલગ અલગ છે, દરેકની એબિલિટી અલગ અલગ છે, ભગવાને દરેકને અલગ અલગ ક્ષમતા મૂકી છે. એક માણસ 5 કલાક જોબ કરે, એ લાખો ડોલર ઊભા કરે 5 કલાકમાં, એક થોડું જ કરી શકે, એક એના કરતાં ઓછું કરી, ભગવાને જે શક્તિ આપી છે એના કરતાં વધારે કોઈ કશું કરી શકવા નથી. સહજ રીતે મહેનત કરો. સાંભળજો, વારંવાર કહું છું, ધન કમાવો નીતિ છે, ભક્તિ કરો પ્રીતિ છે, ઓર જીવન જીઓ રીતિ છે. આમાં બધું જ આવી ગયું. અમેરિકન લોકો આટલા વર્ષો સુધી વિદેશી પ્રજા આપણા દેશમાં રહી, આપણા દેશની પૈસા સિવાય કોઈ વસ્તુ એ લોકો ન લઈ ગયા, કોઈ ઉત્સવ નહીં, કોઈ સંસ્કૃતિ નહીં, કશું નહીં. અને આપણા દેશી લોકોએ વેલેન્ટાઇન ડે ચાલુ કરી દીધો, 31 ડિસેમ્બર, ક્યાં જશે? બધાનું થોડું થોડું લીધું, શું થશે દશા? આપણું જીવન સહજ નથી રહ્યું. ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, ધ્યાન ધારણા બધી વસ્તુ કરતાં સહજ રીતે માણસ જેટલું કરી શકે, માણસનું જીવન નેચરલ બની જાય, સહજ બની જાય, સ્વાભાવિક બની જાય, એ ઉત્તમમાં ઉત્તમ સાધના છે. આ સંગીત છે ને, એના સૂરનો નિયમ છે. શ્રીજી સ્વામી જાણે, જે સંગીતજ્ઞ હોય એટલું ઊંચું એટલું ઊંચું એટલું ઊંચું ગાઈ શકે, પણ ક્યારે ગાઈ શકે? એકદમ નીચેનો સા હોય ને અને એકદમ ઉપરનો, એના કરતાં ઉપરનો સા એક સરખા લેવલમાં ગવાતો હોય, એની સાધના છે. એ સરખું બેલેન્સ જાળવી શકે ને તો ગમે એટલું ઊંચું ગાય અને ગમે એટલું ગાય
એનું ગળું 90 વર્ષ સુધી પણ ઝાંખું ન પડે. અને આપણે તો ઘણા ગાતા હોય તો ખબર ના પડે કે આ 5 વર્ષનો છોકરો ગાય છે કે 95 વર્ષના દાદા ગાય છે. બોલો, એવો અવાજ ઘોઘરો થઈ ગયો કેન્ડી ખાઈ ખાઈ. સહજ સ્વભાવ કરે નિર્વાહા, હરી મે સુખ જાણે અથાહા. સહજ રીતે દેહનો નિર્વાહ કરે, ભગવાનમાં સુખ જાણે, આત્મલાભ તાકો હે નામા. બસ એસો ન સુખ માનત કહું ધામા, આત્મલાભ જેવું સુખ બીજે ક્યાંય ન માને. આત્મ સુખ લાભને અખૂટ ધન માને અને તેને જ સદા નિર્ભય સુખ માને. કુપાત્રને સાંભળજો, કુપાત્રને દાન દેવામાં આવે તો તે દાનથી અનેક પ્રકારના પાપ કરે છે, માટે દેવી જીવ સત્પાત્રને જોઈને જ દાન કરે. દેવી જીવના લક્ષણ એક એક વાત સમજવા જેવી છે, જીવનમાં યાદ રાખવા જેવી છે. વિચારો, અદ્ભુત ભગવાન શ્રીહરિ ને આવી રીતે દરબાર પ્રાર્થના કરે છે, હે પ્રભુ દેવી જીવની આ બધી સમજણ છે. પવિત્ર આત્મા છે એ આવી રીતે પરમાત્માને પામે છે. પ્રભુ મેં જોયું છે, સંતો ભક્તો થકી સાંભળ્યું છે, આ બધી આપની શક્તિ છે. કેટલા જીવો આસુરી માયામાં અટવાય છે, અથડાય છે, પ્રભુ આપ કૃપા કરો. રાજાની પ્રાર્થના હજી ઘણી બધી છે, હજી ઘણી ચાલે છે. આપણે બસ ભાલા ભક્તો આજે 24 ચોપાઈ સુધીની કથા રાખીશું. 24 ચોપાઈ પછીની કથા આપણે સોમવારે રાતના સેશનમાં શ્રવણ કરીશું. આજે આપણા મંદિરમાં ઘણા બધા ભક્તો પધાર્યા છે, એક નાનકડો સમયો આપણે કરવાનો છે. આવો 2 મિનિટ માટે ખૂબ તાળી પાડી પ્રાર્થના કરીએ. આજના સમયની સરપ્રાઇઝ એ છે, અમારા બાબુ કાકા ખૂબ સ્નેહી આ દેશમાં આવ્યા, નાની મોટી ટ્રીટમેન્ટ કરે, નાના મોટા કેમ્પ કરે. દાદાની ઈચ્છા હતી કે કંઈક જો એવું સ્થાન થાય તો ઘણા બધા લોકોને લાભ મળે. જોગાનું જોગે ગોઠવાયું, એના નિમિત્ત બન્યા અમારા જયેશભાઈ, એમનો પરિવાર. અને જયેશભાઈના પરિવારનો દાદાને સંપર્ક થયો આ લોયાધામથી. કહેવાય ને, આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. આપણે તો ખાલી વાત કરી હતી, અમને તો ખબર પણ નહોતી કે આવી ઘટના ઘટી ગઈ, પણ દાદા મને વાત કરતાં કરતાં એટલું બધું રડી પડ્યા. આજે જયેશભાઈ અને એમના ધર્મપત્ની બંનેની આ અઠવાડિયામાં, એક અઠવાડિયામાં 50 વર્ષ પૂરા થઈ ગયા, ગોલ્ડન જુબીલી છે. ખૂબ ખૂબ તાળીઓથી, એટલી તાળીઓથી આ પરિવારને વધાવીએ, 50 વર્ષ એમના થઈ રહ્યા છે. ગોલ્ડન જુબીલી છે, સુવર્ણ જયંતિ છે, સુખી પરિવાર, સંપન્ન પરિવાર. પણ દાદાએ, આ બધા ભક્તોએ નક્કી કર્યું કે આપણને જીવન મળ્યું લોયાધામ દ્વારા, આપણને સંગમ થયો લોયાધામ દ્વારા, તો આ 50 વર્ષની ગોલ્ડન જુબીલી આપણે ઉજવી છે લોયાધામના પિયુડા મહારાજના સાનિધ્યમાં. બેન્ક્વેટ હોલ રાખી મોટી પાર્ટીઓ કરી ઉજવનારા ઘણા હશે આ પરિવારના, 50 વર્ષને એટલી તાળીઓથી આપણે બિરદાવીએ. ભગવાન એમને સુખ સમૃદ્ધિ શાંતિ સ્વાસ્થ્ય બધું આપે. આવો આજની ધૂન, આજની ધૂન આ પરિવારના નિરામય સ્વાસ્થ્ય માટે આપણે કરીએ. આ બંને પરિવારજનોને ભગવાન ખૂબ સારું સ્વાસ્થ્ય આપે. હેપી બર્થડે ટુ કરી, આવો ખૂબ તાળીઓ સાથે ભાવ સાથે 2 મિનિટ કે લીએ ધૂન. સ્વામી નારાયણ, 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 બડે પ્રેમ કે સાથ સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 બોલો ઘનશ્યામ મહારાજની જય બોલો હરે કૃષ્ણ મહારાજની જય